ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર જાગૃતિ જે મહેતા, ગુજરાતી વિષયના અધ્યાપક, આપ સૌને આવકારું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અનુસ્નાતક અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ પેપરના વિભાગ 2ના એકમ 2માં ભારતીય આર્યનો વિકાસ જેના વિશે વાત કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં તમે વિશ્વના સૌથી મોટા ભાષાકુળ એટલે કે આદિમ ભારત યુરોપીય ભાષાકુળ વિશે માહિતી મેળવશો, જેમાં તમે ભારત યુરોપીય ભાષાકુળ, યુરાલી અથવા ફિનો યુગ્રિયન ભાષાકુળ, ચીની તિબેટી અથવા ચીની થાઈ ભાષાકુળ, દ્રાવિડી ભાષાકુળ, ઓસ્ટ્રો એશિયાટિક ભાષાકુળ, મલાયો પોલિનેશિયન ભાષાકુળ, આફ્રો એશિયન અથવા સેમિટિક હેમિટિક ભાષાકુળ તેમજ અન્ય ભાષાકુળો વિશે માહિતી મેળવશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે એકમ 1માં અભ્યાસ કર્યો કે સર વિલિયમ્સ જોન્સે 18મી સદી એટલે કે 1784માં કલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી. 1786માં અધિવેશનના પ્રમુખ પદેથી તેમના અભ્યાસના આધારે તેઓએ જણાવ્યું કે ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષા વચ્ચે સામ્ય છે. આ સામ્ય આદાન પ્રદાનનું કે આકસ્મિક નથી. મિત્રો, દુનિયાની અનેક ભાષાઓના મૂળ કોઈ એક જ ભાષામાં રહેલા છે અને એને પરિણામે ભાષાને જોવાની, ભાષાના અધ્યયનની નવી દિશા ખુલી છે. વિશ્વની અનેક ભાષાઓના તુલનાત્મક અભ્યાસ જોઈ શકાય છે. મિત્રો, કેટલીક ભાષામાં સાહિત્ય દસ્તાવેજ મળતા તે ભાષાઓનો જન્યજનક સંબંધ તપાસી શકાય છે. તો મિત્રો, કેટલીક ભાષાઓમાં પુનઃનિર્ધારણ કરીને ભાષાઓના જન્યજનક સંબંધ જોડી શકાય છે. તો વળી કેટલીક ભાષાઓમાં વચ્ચેની કડીરૂપ ભાષાઓના કોઈ પુરાવા ઉપલબ્ધ ન હોવાથી તે ભાષાઓને કોઈ કુળ સાથે ન જોડી શકીએ. પરંતુ મિત્રો, વિશ્વની અનેક ભાષાઓના જન્યજનક સંબંધ અંગે અભ્યાસ થઈ શક્યો અને એ ભાષાઓને ભાષાકુળમાં વર્ગીકૃત કરી શકાય. મિત્રો, વિશ્વના મહત્ત્વના ભાષાકુળ વિશે વાત કરું તો તેમાં પહેલું ભાષાકુળ છે ભારત યુરોપીય ભાષાકુળ. મિત્રો, યુરોપ, અમેરિકા તથા ભારત એટલે કે દક્ષિણ ભારત સિવાયમાં આ કુળની ભાષા બોલાય છે. યુરોપની અંગ્રેજી, ફ્રેન્ચ, રૂસી, સ્પેનિશ, ઇટાલિયન, ડચ, પોર્ટુગીઝ, આયરિશ, પોલિશ, સ્વીડિશ વગેરે ભાષાઓ તથા ભારતની પંજાબી, સિંધી, લહંદા, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉડિયા, બંગાળી વગેરે ઉપરાંત શ્રીલંકાની સિંહલી ભાષા, આ આદિ ભાષાઓ ભારત યુરોપીય કુળમાંથી વિકસેલી ભાષાઓ છે. મિત્રો, હવે વાત કરીએ તો યુરાલીય અથવા તો ફિનો યુગ્રિયન ભાષાકુળ વિશે. તો મિત્રો, યુરોપ એશિયાના કેટલાક વિસ્તારોમાં બોલાતી આ કુળની ભાષાઓમાં ફિનિશ, એસ્થોનિયન, હંગેરિયન, લેપિશ આદિ ભાષાઓનો સમાવેશ થાય છે. મિત્રો, આ ભાષાકુળનું કેન્દ્ર યુરલ પર્વતની આસપાસનું મનાય છે, તેથી મિત્રો યુરાલિયલ ભાષાકુળ તરીકે એ ઓળખાય છે. મિત્રો, હવે વાત કરીએ ચીની તિબેટી અથવા તો ચીની થાઈ ભાષાકુળ વિશે. મિત્રો, ચીન, તિબેટ ઉપરાંત ઇન્ડોનેશિયા આદિ દેશોમાં બોલાતી ચીની, તિબેટી, થાઈ, સિયામી, બર્મી, લાયોસિયન વગેરે આ કુળની ભાષા ગણવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ દ્રાવિડી ભાષાકુળ વિશે. તો કે દ્રાવિડી ભાષાકુળ એટલે દક્ષિણ ભારતમાં બોલાતી તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, તુલુ
આદિ ઉપરાંત બલુચિસ્તાનના પહાડી વિસ્તારોમાં બોલાતી બ્રાહુઈ વગેરે ભાષા દ્રાવિડી ભાષાકુળની ભાષા માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ ઓસ્ટ્રો એશિયાટિક ભાષાકુળ વિશે. તો મિત્રો, દક્ષિણ બર્માંમાં બોલાતી મૌન, નિકોબાર ટાપુમાં બોલાતી નિકોબારી, કંબોડિયાની કંબોડિયન, વિયેતનામમાં બોલાતી વિયેતનામી, આ ભાષાઓ ઉપરાંત ભારતના ઝારખંડ, આસામ, ઓરિસ્સા, ત્રિપુરા વગેરે વિસ્તારમાં બોલાતી સંથાલી તથા આસામના ખાસી પહાડોમાં બોલાતી ખાસી, આ વગેરે ભાષાઓ એસ્ટ્રો એશિયાટિક ભાષાકુળની ભાષા માનવામાં આવે છે. મિત્રો, હવે હું વાત કરું તો મલાયો પોલિનેશિયન ભાષાકુળ વિશે. તો મિત્રો, પેસિફિક મહાસાગરના ટાપુઓ ઉપરાંત સુમાત્રા, મલાયા આદિ ટાપુ પર બોલાતી મલય, ઇન્ડોનેશિયન, જાવા આદિ ભાષાઓ મલાયો પોલિનેશિયન ભાષાકુળની ભાષાઓ ગણવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ આફ્રો એશિયન અથવા તો સેમિટિક હેમિટિક ભાષાકુળ વિશે. તો મિત્રો, આફ્રિકા તથા ઇરાક, સીરિયા, ઇઝરાયલ આદિ દક્ષિણ એશિયાના ભાષા પ્રદેશમાં બોલાતી ભાષાઓ ઉપરાંત હિબ્રુ, બેબીલાનિયન, અરામી આદિ પ્રાચીન ભાષાઓ આ કુળની ભાષા ગણવામાં આવે છે. મિત્રો, અરબી ઉપરાંત ઇથિયોપિયાની, ઇથિયોપિયન કે હબસી ભાષા પણ આ કુળની સેમિટિક શાખાની ભાષા ગણવામાં આવે છે. મિત્રો, હવે અન્ય ભાષાકુળ વિશે વાત કરીએ તો આફ્રિકામાં બોલાતું બાન્ટુ ભાષાકુળ, ચારી અને નાઇલ પ્રદેશનું ચારી નાઇલ ભાષાકુળ, તો દક્ષિણ પશ્ચિમ આફ્રિકાના ખાઇસન ભાષાકુળમાં આ ભાષાઓ વર્ગીકૃત કરી શકાય છે. મિત્રો, આ બધા ભાષાકુળો પૈકી સૌથી મોટું ભાષાકુળ એટલે યુરોપીય ભાષાકુળ. મિત્રો, આ ભાષાકુળ અંગે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આદિમ ભારત યુરોપીય ભાષાકુળ વિશે પરિચય મેળવીએ. તો સર વિલિયમ જોન્સ નામના વિદ્વાને 18મી સદીમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતી વખતે સંસ્કૃત, લેટિન અને ગ્રીક ભાષામાં કેટલીક ધાતુ વિષયક અને વ્યાકરણ વિષયક સામ્યતાઓ દેખાય, જેના કારણે આ ત્રણ ભાષાઓ એક જ ભાષામાંથી આવી હશે એવું માનવા માટે તેઓ પ્રેરાયા હતા. 1786માં બંગાળમાં એશિયાટિક સોસાયટી નામની સંસ્થામાં ઇન્ડો યુરોપિયન હાઇપોથેસિસ રજૂ કરી, જેના કારણે ભાષાના અભ્યાસ સંદર્ભે નવી દિશાઓ ખુલી હતી. મિત્રો, વૈદિક સંસ્કૃત, અવેસ્તા, પ્રાચીન ઈરાની, લેટિન, ગ્રીક, જર્મેનિક, સ્લાવેનિક, બાલ્ટિનિક, હિટાઇટ, તોખારિયન વગેરે ભાષાઓનું તુલનાત્મક પદ્ધતિએ અધ્યયન કરતા બધા ભાષાશાસ્ત્રીઓ એવા તારણ પર આવે છે કે આ બધી જ ભાષાઓનું મૂળ એક જ ભાષામાં હોવું જોઈએ. મિત્રો, હજારો વર્ષ પૂર્વે બોલાતી હોવી જોઈએ. આ ભાષા બોલનાર સાહસિક પ્રજા હશે કે જેને પોતાના સમૂહમાંથી છૂટા પડી પ્રયાણ કર્યું હશે. મિત્રો, આ ભાષા બોલનાર પ્રજાને ભાષા વૈજ્ઞાનિકો વિરોસ એવું નામ આપે છે, જેનો અર્થ ભારત યુરોપીય ભાષામાં મનુષ્ય એવો થતો હશે. કારણ કે આ જ શબ્દ પરથી સંસ્કૃતમાં વીર, લેટિનમાં યુર, જર્મેનિકમાં વેર, પ્રાચીન આઈરશમાં ફેર ઉતરી આવ્યો માનવામાં આવે છે. મિત્રો, સગપણના કુટુંબના શબ્દો, પ્રાકૃતના પદાર્થવાચક શબ્દો અથવા તો માનવ અંગોના નામો, સંખ્યાવાચક શબ્દો વગેરે આ ભાષાઓમાં એક સરખા મળી આવે છે. મિત્રો, એક ઉદાહરણ તરીકે જોઈએ તો સંસ્કૃત શબ્દમાં પતિર, જ્યારે જૂની ફારસી ભાષામાં પદીર, જ્યારે અંગ્રેજીમાં ફાધર, જર્મેનિકમાં ફાધર, તો વળી આયરિશ ભાષામાં અથેઈર, આર્મેનિયન ભાષામાં હાયર શબ્દોમાં ધ્વનિ અને અર્થગત સામ્યતા જોવા મળે છે. મિત્રો, આમ વિવિધ ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ ઐતિહાસિક ક્રમે પાછળ જતા જઈએ તો આનુવંશિક વર્ગીકરણ કરતાં જગતની મોટાભાગની ભાષાઓને
કેટલાક ભાષાકુળમાં વર્ગીકૃત કરી શકાય છે. મિત્રો, જગતના મુખ્ય ભાષાકુળોમાં ભારત યુરોપીય, યુરાલિય અથવા ફિનો યુગ્રીયન ભાષાકુળ, તોડી ચીની તિબેટી અથવા તો ચીની થાઈ ભાષાકુળ, દ્રાવિડી ભાષાકુળ, ઓસ્ટ્રો એશિયાટિક ભાષાકુળ, મલાયો પોલિનેશિયન ભાષાકુળ, આફ્રો એશિયન અથવા સેમિટિક હેમેટિક આફ્રો એશિયન ભાષાકુળ, નાઇઝર નાઇલ ખોઈસન ભાષાકુળ, તેમજ આ સિવાય એસ્કિમો, અલ્યુઅર, અથબેક્સન, એલ્ગોનકિન, ઓસ્ટ્રેલિયન, આ બધા ભાષાકુળોનો સમાવેશ પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા જે વાત કરી તેમાંથી જો કે કેટલીક ભાષાઓના અભ્યાસ થવા હજી બાકી છે, તો વળી કેટલીક આદિવાસી જાતિઓ લુપ્ત થતાં તેમની ભાષા પણ લુપ્ત થઈ ચૂકી છે, તો વળી કેટલીક ભાષાઓમાં કડીરૂપ ભાષા લુપ્ત થઈ હોવાને કારણે તેનો આનુવંશિક રીતે જોડી શકીએ નહીં. તેથી મિત્રો, આવી ભાષાઓને ભાષાકુળમાં ગણી શકાય નહીં. મિત્રો, આ ભાષાકુળમાં મોટામાં મોટી અને વિશેષ મહત્વ ધરાવતું ભાષાકુળ એટલે ભારત યુરોપીય ભાષાકુળ છે. મિત્રો, આ ભાષાકુળમાં એશિયા અને યુરોપથી માંડીને યુરોપની મોટા ભાગની ભાષાઓનો સમાવેશ થાય છે. ભાષાકુળને જુદી જુદી 10 શાખાઓમાં વહેંચવામાં આવે છે. મિત્રો, જેમાં પહેલી છે હિટાઇટ, બીજી શાખા છે ભારત ઈરાની, ત્રીજી શાખા છે ગ્રીક, ચોથી છે ઇટેલિક, પાંચમી છે જર્મેનિક, છઠ્ઠી છે કેટલિક, સાતમી છે આર્મેનિક, આઠમી છે બાલ્ટોસ્લાવનિક, નવમી છે આલ્બેનિયન, દસમી છે તોખારિયન ભાષા શાખા. મિત્રો, આ જ અગાઉ આપણે આ 10 શાખાઓ વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો છે. મિત્રો, અસ્કોલોની નામના ભાષા વિજ્ઞાનીએ ભારત યુરોપીય ભાષામાંથી વિકસતી વિવિધ ભાષાઓના ધ્વનિ પરિવર્તનમાં એક વિશેષ ભાત જોઈ. મિત્રો, તેમણે પોતાના અભ્યાસને આધારે તારણ તાળવ્યું કે મૂળ યુરોપીય ભાષાથી એક ચોક્કસ વર્ગની ભાષામાં કંઠ ધ્વનિ ક ખ ગ ગ યથાવત રહ્યા છે, તો મિત્રો અન્ય ચોક્કસ વર્ગની ભાષામાં તેનું સંઘર્ષી ધ્વનિ સ શ શ કે ઝ માં પરિવર્તન થયું છે. જેમ કે ભારત યુરોપીય ભાષાનો શબ્દ દક જ્યારે ગ્રીક ભાષામાં દક તરીકે જ યથાવત રહ્યો છે, પરંતુ મિત્રો સંસ્કૃતમાં દશ તરીકે પરિવર્તન પામ્યો છે. મિત્રો, તેમણે આ અભ્યાસ માટે લેટિન અને અવેસ્તન ભાષાને પ્રતિનિધિ ભાષા તરીકે લીધી હતી. મિત્રો, લેટિનમાં સો શબ્દ માટે કેન્તુમ અને અવેસ્તન ભાષામાં સતમ શબ્દ હોવાથી તેમણે આ ભાષાઓને કેન્તુમ અને શતમ એવા બે વર્ગમાં ભાષાઓને વહેંચી છે. મિત્રો, ભારત યુરોપીય વર્ગની જે ભાષાઓમાં કંઠ્ય વર્ગના ધ્વનિઓ યથાવત રહ્યા છે તેને કેન્તુમ વર્ગમાં, અને જે ભાષાઓમાં સંઘર્ષી વ્યંજનોમાં પરિવર્તન થયું છે તેને સતમ અને શતમ વર્ગમાં વહેંચી છે. તો મિત્રો, ગ્રીક, ઇટાલિક, કેટલિક, જર્મેનિક, ટોખારિયન આ વગેરે ભાષાઓમાં કેન્તુમ વર્ગની ભાષા તરીકે ઓળખાય છે, તો બાલ્ટોસ્લાવિનિક, આર્મેનિયમ ઉપરાંત ભારત ઈરાની ભાષાઓમાં સતમ વર્ગની ભાષાઓ છે. મિત્રો, હવે આપણે આદિમ ભારત યુરોપીય ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ વિશે જોઈએ. તો મિત્રો, અન્ય ભાષાકુળથી આદિમ ભારત યુરોપીય ભાષાકુળની ભાષાને અલગ પાડતી અનેક લાક્ષણિકતાઓ છે. તો આ લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ તો મિત્રો, પહેલી લાક્ષણિકતા છે કે આ ભાષા શ્લિષ્ટ યોગાત્મક ભાષા છે. જેનું બીજું લક્ષણ છે, આ ભાષામાં શબ્દ રચના ઉપસર્ગ એટલે કે પૂર્વ પ્રત્યય ધાતુ અને તેના પ્રત્યયથી થાય છે. ત્રીજી બાબત છે, ઉપસર્ગ સ્વતંત્ર સાર્થક ઘટક છે. ચોથું લક્ષણ છે મિત્રો, વાક્યરચના પદ વ્યવસ્થાને આધારે થાય છે, પદો વિભક્તિથી જોડાય છે. અને પાંચમું લક્ષણ છે મિત્રો, સમાસ બહુલ ભાષા છે. તો મિત્રો, આ ભાષાકુળમાં અંગ્રેજી, ફ્રેન્ચ, રૂસી, સ્પેનિશ, ડચ, પોર્ટુગીઝ, આઇરિશ, સ્વીડિશ
આ વગેરે વર્તમાન યુરોપિયન ભાષાઓનો સમાવેશ થાય છે. તો મિત્રો, ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, પંજાબી, સિંધી આ વગેરે જેવી ભારતની અર્વાચીન ભાષાઓ એટલે કે નવ્ય ભારતીય આર્ય ભાષાઓનો પણ સમાવેશ આમાં થાય છે. મિત્રો, હવે વાત કરીએ ભારત યુરોપીય, ભારત ઈરાની વિશે. તો મિત્રો, વિદ્વાનોના કેટલાક અનુમાન અનુસાર દક્ષિણ રશિયાના પ્રદેશમાં વસતી આદિમ ભારત યુરોપીય પ્રજાએ કુદરતી આફત, માનવસર્જિત આપત્તિ કે વધુ વિકાસ જેવા કોઈ કારણોસર એના મૂળ પ્રદેશમાંથી ઈસવીસન પૂર્વે 3000ની આસપાસ સ્થળાંતર કર્યું હશે. મિત્રો, આ સ્થળાંતર જુદા જુદા સમયે જુદા જુદા જૂથોએ જુદી જુદી દિશામાં કર્યું હશે. મિત્રો, ઈસવીસન પૂર્વે 2000 કે તેથી પછી નીકળેલું એક જૂથ ઈસવીસન પૂર્વે 2600ના અરસામાં છૂટું પડ્યું હશે અને એરલ સમુદ્ર થઈ ઓજસ નદીની ખીણને માર્ગે આગળ વધીને બલ્ખના પ્રદેશમાં સ્થિર થયું હશે. આ જૂથની ભાષા તે ભારત ઈરાનીય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ જૂથમાંથી કાળક્રમે બે જૂથ અલગ પડ્યા હશે. કેટલાક વિદ્વાનોના મતે પહેલું જૂથ ઈરાન પહોંચ્યું, તો કેટલાક વિદ્વાનોના મતે બીજું જૂથ જે છે તે સપ્તસિંધુના માર્ગે ભારત પહોંચ્યું હશે. મિત્રો, કેટલાક ભાષાકીય અનુમાનોને આધારે આર્યોની તાત્કાલીન પરિસ્થિતિ અને તેમના વસવાટ અંગે અનુમાન કરી શકાય છે. મિત્રો, વૈદિક ભાષાનું ઈરાનના પ્રાચીન ધર્મગ્રંથ અવેસ્તાની ભાષા સાથે સામ્ય જોઈ શકાય છે. જેના ઉદાહરણ જોઈએ તો મિત્રો, વૈદિક ભાષામાં જે શબ્દો હતા તે જ શબ્દો અવેસ્તન ગ્રંથમાં કઈ રીતે વપરાયા છે તે જોઈએ તો મિત્રો, વૈદિક ભાષામાં સોમ શબ્દ છે, તેનું અવેસ્તન ગ્રંથમાં હું ઓમ થયું છે, જ્યારે મિત્ર શબ્દનું મિટ્ટ શબ્દ થયો છે. તો વળી હસ્ત શબ્દનું જસ્ત થયું છે, જ્યારે ભૂમિ શબ્દનું ભૂમિ શબ્દ થયો છે. તો વળી સપ્ત શબ્દનું હફત શબ્દ થયો છે અને સિંધુ શબ્દનું અવેસ્તન ગ્રંથમાં હિન્દુ થયું છે. મિત્રો, આવા અનેક શબ્દો જે વૈદિક ભાષાના છે તે જ શબ્દોનું અવેસ્તન ગ્રંથના શબ્દો વચ્ચે સામ્યતા આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, ઈસવીસન પૂર્વે 1500થી 1300ના સમયગાળામાં ઉત્તર મેસોપોટેમિયાના હુરીઓના તિમનની રાજ્યના દસ્તાવેજોમાં રાજવીઓના તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના આર્ય ભાષાના નામ છે. મિત્રો, ઈસવીસન પૂર્વે 1380ની આસપાસ હિટાઇટ રાજ્ય અને મિતનની રાજ્ય વચ્ચે થયેલા સંધિ કરારમાં મિત્ર, વરુણ, ઇન્દ્ર અને અગ્નિ એ ચાર આર્યદેવોના નામ છે. આ જ શબ્દો કે નામો વૈદિક સંસ્કૃતમાં પણ આપણે જોઈ શકીએ છીએ. હિટાઇટ ભાષાના અશ્વવિદ્યાના ગ્રંથમાં પણ આર્ય ભાષાની પરિભાષા જોવા મળે છે. જેનું એક ઉદાહરણ જોઈએ તો મિત્રો, હિટાઇટ ભાષામાં અત્યારનો આપણો ઘોડા શબ્દ માટે સંસ્કૃતમાં અશ્વ શબ્દ મળે છે. એટલે કે મિત્રો, હિટાઇટ ભાષા અને વૈદિક સંસ્કૃતના શબ્દો વચ્ચે પણ સામ્ય આપણે જોઈ શકીએ છીએ. મિત્રો, અહીંયા મેં જે ઉદાહરણો આપ્યા એના પરથી અનુમાન કરી શકીએ કે મિતનની ઈસવીસન પૂર્વે 1500 આસપાસ આર્યોનું રાજ્ય હશે અને હિટાઇટ સાથે સંધિ કરાર બાદ કેટલાક આર્ય કુટુંબો ત્યાં વસ્યા હશે. મિત્રો, આ ભાષા બોલનારા આ જૂથના કોઈ કારણોસર ફાટા પડ્યા હશે, જેમાંનું એક જૂથ ભારત પહોંચ્યું અને બીજું જે જૂથ છે એ ઈરાન પહોંચ્યું હશે. આમ બે જૂથની અલગ અલગ વિકસતા ભારતમાં પહોંચનાર જૂથની ભાષા ભારતીય આર્ય અને ઈરાનમાં પહોંચનાર જૂથની ભાષા ઈરાની ભાષા તરીકે ઓળખાઈ હશે. મિત્રો, વિદ્વાનોમાં એવો મત છે કે આર્યોનું જૂથ પહેલાં ઈરાન પહોંચ્યું હશે કે ભારત પહોંચ્યું હશે. મિત્રો, એક અનુમાન અનુસાર રશિયાના મૂળ વતનમાંથી નીકળેલા આર્યોએ એશિયા માઇનર અને મેસોપોટેમિયાના પ્રદેશમાં પહોંચીને
રાજ્યની સ્થાપના કરી હશે અને ત્યાંથી આગળ વધતા વધતા હિટાઇટ સાથે થયેલા સંઘર્ષ બાદ તેઓ ઈરાન પહોંચ્યા હશે. અને મિત્રો, ત્યાંથી કોઈ મતભેદને કારણે બે જૂથ પડ્યા પછી એક ભારત તરફ ગયું. પરંતુ મિત્રો, ભાષાકીય નમૂનાઓ તપાસતા ભારતીય આર્યના સૌથી પ્રાચીન ગ્રંથ એટલે કે ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વે 1200ના સમયગાળા દરમિયાન થઈ હશે એવું અનુમાન છે. જ્યારે મિત્રો, ઈરાની ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ અવેસ્તાની રચના ઈસવીસન પૂર્વે 600ની આસપાસની ગણાય છે. એટલે કે મિત્રો, આર્યોની પ્રથમ ટુકડી ઈરાન નહીં પરંતુ ભારત પહોંચી હશે. વળી મિત્રો, એશિયા માઇનર અને મેસોપોટેમિયાના આર્ય ભાષાના ચિહ્નો ભારત યુરોપીય ભાષા સાથે કે ઈરાની ભાષા સાથે નહીં પરંતુ ભારતીય આર્ય ભાષા સાથે સામ્ય ધરાવે છે. મિત્રો, એટલું જ નહીં પરંતુ સમયની દૃષ્ટિએ પણ સમયાંતર જણાય છે. મિત્રો, આ ભાષાકીય નમૂનાઓને આધારે આર્યોના સ્થળાંતર અંગે એવું એક અનુમાન કરી શકાય કે ઈસવીસન પૂર્વે 3000ના અરસામાં દક્ષિણ રશિયામાં વસતી ભારતીય પ્રજામાંથી ઈસવીસન પૂર્વે 2600ના સમયગાળામાં એક આર્ય જૂથ એરલ સમુદ્ર થઈ ઓજસ નદીની ખીણને માર્ગે આગળ વધી બલ્ખના પ્રદેશમાં સ્થિર થયું હશે. મિત્રો, ત્યાં પડેલા બે જૂથમાંનું એક જૂથ સપ્તસિંધુના પ્રદેશની દિશામાં આગળ વધ્યું હશે, જેમાંથી એક જૂથ ફંટાઈને મેસોપોટેમિયા પહોંચ્યું હશે અને મિત્રો, ત્યાં ઉમરા વર્ગમાં સ્થાન મેળવ્યું હશે. જ્યારે મુખ્ય જૂથ જે છે એ ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ સપ્તસિંધુના પ્રદેશમાં પહોંચ્યું હશે અને બલ્ખમાં રહેલા બાકીના આર્યો ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ ઈરાન પહોંચ્યા હશે. મિત્રો, સિંધુ ખીણમાં બોલાતી કાફેરી અને કાશ્મીરી જેવી ભાષાઓને વિદ્વાનોએ દરદ ભાષાઓ ગણી છે. આ ભાષાઓને જે ઈરાની અને ભારતીય આર્ય શાખાઓથી જુદી પડી તેની વચ્ચેની ભૂમિકા ગણાય છે. મિત્રો, અલગ ભાષા તરીકે વિકસેલી ભારતીય આર્ય અને ઈરાની ભાષાની પ્રાચીન ભૂમિકા આ બંને ભગિની ભાષા હોવાની સામ્યતા તો ધરાવે છે, પણ અલગ પડતા તેમની વચ્ચે કેટલાક ભેદ તારવવામાં આવ્યા છે જેના વિશે હું વાત કરું તો, જેમાં પહેલું છે, વૈદિકમાં સ્પર્શ વ્યંજનોની 5 શ્રેણી જોવા મળે છે. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ટ્ય. મિત્રો, જ્યારે ઈરાની ભાષામાં મૂર્ધન્ય દંત્યનો ભેદ જોવા મળતો નથી. બીજી બાબત છે કે ભારત યુરોપીય ભાષામાં સ્પર્શ વ્યંજનોમાં ઘોષ, અઘોષ અને અલ્પપ્રાણ, મહાપ્રાણનો ભેદ હતો જે ભારતીય આર્યમાં જળવાઈ રહ્યો છે, પરંતુ ઈરાની ભાષામાં ઘોષ, સ્પર્શ વ્યંજનો મહાપ્રાણત્વ ગુમાવે છે. અને મિત્રો, ત્રીજી બાબત એ છે કે ભારત યુરોપીયમાં પદો સમાસની રીતે જોડાતા હતા, જે વૃત્તિ ભારતીય આર્યમાં ખાસ કરીને પ્રશિષ્ટ સંસ્કૃતના સમયમાં સમાસની દીર્ઘતા અને બહુલતાના સંદર્ભે વધુ તીવ્ર બને છે. મિત્રો, અહીં આપણે જોયું કે સર વિલિયમ જોન્સથી આરંભાયેલા તુલનાત્મક ઐતિહાસિક અભ્યાસને કારણે વિશ્વની અનેક ભાષાઓના જન્યજનક સંબંધ અંગે અભ્યાસ થઈ શક્યો. અને મિત્રો, એ ભાષાઓને ભારત યુરોપીય, યુરાલિય, ચીની, તિબેટી વગેરે ભાષાકુળમાં વર્ગીકૃત કરી શકાય છે. મિત્રો, તેમાં તમે વિશ્વના સૌથી મોટા ભાષાકુળ એટલે કે આદિમ ભારત યુરોપીય વિશે માહિતી મેળવી. મિત્રો, આ અભ્યાસના અંતે આપણે શું ગ્રહણ કર્યું તે તપાસવા માટે હું આપને થોડા સવાલો આપું છું, આપ એના જવાબ તૈયાર કરશો. પ્રશ્ન 1, આદિમ ભારત યુરોપિયના વિકાસનો ટૂંકો પરિચય આપો. પ્રશ્ન 2, વિશ્વના મહત્વના ભાષાકુળો વિશે લખો. પ્રશ્ન 3,
ઈરાની ભાષાકુળ વિશે માહિતી મેળવો. મિત્રો, હવે પછી આપણે આ જ એકમની અન્ય વિગતો એટલે કે ભારતીય આર્યની પ્રાચીન ભૂમિકા, મધ્યમ ભૂમિકા, અર્વાચીન ભૂમિકા અને ભાષાનો વિકાસ તેમજ આ ત્રણેય ભૂમિકાની લાક્ષણિકતાઓની વિશેષ વિસ્તૃત માહિતી અભ્યાસ સાથે આપણે મળીશું. આપ સૌ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.